અને શિક્ષકો બાદ હવે પંચાયત કચેરીમાં પણ ગુલ્લીબાજ કર્મચારીઓ જોવા મળ્યા. રાજકોટના જામકંડોરણામાં ગુલ્લીબાજ કર્મચારીની પોલ ખુલી. તાલુકા પંચાયતના ગુલ્લીબાજ કર્મચારીનો આરટીઆઈમાં ઘટસ્ફોટ. પ્રિયંકા રાગ પર એક વર્ષ સુધી ઘરે બેઠા પગાર લેવાનો આરોપ છે. એક વર્ષથી તેઓ ઓફિસ નથી આવ્યા, તેમ છતાં તેમને પગાર મળતો રહ્યો. એક વર્ષ સુધી ઓફિસ ન આવ્યા, તેમ છતાં ઓફિસમાં હાજરી દેખાઈ રહી છે. ખોટી રીતે આ હાજરી પુરાવવામાં આવી તેવું પણ કહેવાઈ રહ્યું છે. આઉટસોર્સિંગ એજન્સી મારફતે પ્રિયંકા રાંકની ભરતી થઈ હતી. ઇન્દ્રા એન્ટરપ્રાઇઝ એજન્સી મારફતે પ્રિયંકા રાંકની ભરતી થઈ હતી. તો બાંધકામ શાખામાં કરાર આધારિત કર્મચારી હતા પ્રિયંકા રાંક. પ્રિયંકા રાંકના પતિ નીરવ રાંક પણ બાંધકામ શાખામાં ફરજ બજાવે છે. નીરવ રાંક જ માસ્ટર પર સહી કરી અને કૌભાંડ ચલાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકીય વગ હોવાથી કાર્યવાહી નહીં થતો હોવાનો પણ આરોપ લાગ્યો છે. તો આરટીઆઈ એક્ટિવિસ્ટે આ પુરાવા માંગ્યા તો ન મળ્યા સીસીટીવી ફૂટેજ. ગુજરાત ફોર્સના રિપોર્ટર પહોંચ્યા તો પ્રિયંકા રાંક, નીરવ રાંક ગેરહાજર જોવા મળ્યા. મદદનીશ ટીડીઓએ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનો દાવો કર્યો છે. તો પહેલા ગુલ્લીબાજ શિક્ષકોનો કિસ્સો સામે આવ્યો અને હવે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો ગુલ્લીબાજ કર્મચારીઓનો. જામકંડોરણા તાલુકા પંચાયતની અંદર આવું મારે એક ધ્યાનમાં આવ્યું એટલે મેં આરટીઆઈ કરી છે. આરટીઆઈમાં મને જાણવા મળ્યું છે કે કર્મચારી ખોટો પગાર લે છે, હાજરી રજીસ્ટરમાં એની હાજરી પુરાય છે અને કર્મચારી એક પણ વખત દિવસમાં ક્યારેય આવેલા નથી. મેં આરટીઆઈમાં માહિતી માંગી, એમાં સીસીટીવી ફૂટેજ મને આપવામાં નથી આવ્યા. એના માટે હું અપીલમાં ગયો છું, અપીલમાં પણ મને સીસીટીવી ફૂટેજ આપવામાં નથી આવ્યા. આ પોસ્ટ છેલ્લા હું તાલુકા પંચાયતમાં આવું છું ત્યારથી હું જોઉં છું કે આવી પોસ્ટ કોઈ બાંધકામ શાખામાં હોતી નથી અને આ નવી પોસ્ટ ઊભી કરી છે અને નવી પોસ્ટમાં આ કર્મચારીને જોઈન્ટ કર્યા છે. આ કર્મચારી બાંધકામ શાખામાં એક નવી પોસ્ટ ઊભી કરી છે. છેલ્લા 20 વર્ષ ત્યાં જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આવી કોઈ પોસ્ટ ન હોય, કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની પોસ્ટ ઊભી કરી છે. અને પ્રિયંકાબેન રાગ કરીને એક કર્મચારી છે. આ કર્મચારી કોઈ રાજકીય વગ ધરાવતા કર્મચારી હોય એવું મને લાગે છે, કારણ કે અવારનવાર રજૂઆત કરવા છતાંય કોઈ પણ જાતના આ કર્મચારી ઉપર પગલા લેવામાં નથી આવ્યા અને કર્મચારી સતત એક વર્ષથી પગાર લે છે. મારી પાસે જામકંડોરણાનો ચાર્જ તાજેતરમાં આવેલો અને કચેરી મુલાકાત દરમિયાન મને પીએન રાંક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવવામાં ગેરહાજર રહેલા મારા ધ્યાને આવતા અને આંતરિક મેં પૂછપરછ કરતા એની ગેરહાજરી વધારે હોય એને મેં રાજીનામું 1/8 લેવડાવી અને 3/8 રોજ એજન્સીને એને રાજીનામું મંજૂર કરવા માટે મોકલી આપેલું છે. હાલ આ કર્મચારી તાલુકા પંચાયત જામકંડોરણામાં નોકરી કરતા નથી. અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી લાઈવ ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે. ધર્મેશ, પહેલા ગુલ્લીબાજ શિક્ષકોના કિસ્સા સામે આવતા હતા, હવે રાજકોટના જામકંડોરણામાં ગુલ્લીબાજ કર્મચારી સામે આવ્યા. રાધા, સગવડ કેવું કે ભ્રષ્ટાચાર કેવો? વચ્ચે જે આવ્યો કે વિદેશ ગયેલા શિક્ષકોનો પગાર અહીં દર મહિને ચાલુ હતો ને એવા ગુલ્લીબાજ શિક્ષકો પકડાયા. પણ રાજકોટ જિલ્લાના જામકંડોરણાનો જે અત્યારે બનાવ પ્રકાશમાં આવ્યો છે, સૌપ્રથમ હરેશ ભાલિયા આપણી સાથે જોડાઈ ગયા છે. હરેશભાઈ, આખો કિસ્સો કઈ રીતે બહાર આવ્યો અને આખું પ્રકરણ કઈ રીતે છે અને શું છે? ધર્મેશ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો કાલે ગઈકાલની જો વાત કરીએ આપણે કે તે અન્યના એક આરટીઆઈ એક્ટિવિટી અમને જાણ કરી હતી કે અમે બધાને વારંવાર જાણ કરી છે, પરંતુ કોઈ આ આ કિસ્સા બાબતે આવવા માંગતું નથી તેને લઈ અને અમે તમારો કોન્ટેક્ટ કર્યો છે કે ગુજરાત ફર્સ્ટ છે તે નિષ્ઠાથી પોતાના સમાચાર છે તે બતાવી રહ્યું છે તેને લઈને આજે અમે તમારો કોન્ટેક્ટ કર્યો છે અને આવી આવી ઘટના છે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે કહી શકાય કે પેલાથી જ અમને ખબર પડી ગઈ હતી કે આ લોકો કઈક ડાક પીછોડા કરશે, એટલે પહેલેથી જ આપણે સ્ટિંગ ચાલુ કરી દીધું હતું કેમેરાની અંદર. ને જયારે ત્યાં પહોંચ્યા ત્યારે શરૂઆતમાં જ આપણે કોમ્પ્યુટર રૂમમાં ગયા, કેમ કે જ્યાં નોકરી કરે છે ત્યાંથી સત્ય હકીકત વિગત જાણવા મળે. ત્યારે કોમ્પ્યુટર ઓપરેટર ઉપર એક વ્યક્તિ બેઠા હતા, તેને અમે પૂછ્યું કે જે આ પ્રિયંકા બેન છે તે અત્યારે હાલ ક્યાં છે તે પૂછવામાં આવ્યું. ત્યારે તે કોમ્પ્યુટર ઓપરેટર એવું કહી રહ્યા છે કે હું હમણાં વાત કરીને કહું, એટલે એ ડાયરેક્ટ ફોન લગાડે છે અને બેન સાથે વાત કરે છે. તો બેન એવું કહી રહ્યા છે કે એને કહી દો કે હું આજે રજા ઉપર છું, તેમ કહેતા તે નીરવને પણ એને ફોન કરે છે કે જે નીરવ છે તે પણ એનો પતિ છે, તે પણ ન્યાજ નોકરી કરી રહ્યો છે. તેને કહે છે કે આવી રીતના પત્રકારો આવ્યા છે, પછી અમારું નામ પૂછે છે કે ભાઈ કોણ આવ્યું છે, તો કે આમ આવ્યા છે. તો નીરવ ન્યા હોય અને એને જાણ થઈ છે કે ગુજરાત ફર્સ્ટ આવ્યું, એટલે તાત્કાલિક ન્યાથી ભાગી અને જે જેતપુરની તાલુકા પંચાયત કચેરી છે જેના ટીડીઓ છે એ જામકંડોરણાના ચાર્જમાં છે તેની પાસે આવીને બેસી ગયા હતા કે આવું આવું. ત્યારે પોતે કઈ
હરેશભાઈ રોકવા માંગી છું વચ્ચેથી કે એ અધિકારી એવો બચાવ કરે કે રાજીનામું આપી દીધું, અત્યાર સુધી બેઠો પગાર લીધો, ઓફિસે ન આવ્યા, આ બધાની સજા થશે કે નહીં, ભલે કરાર આધારિત હતા? હા, એની એની વાત કરવામાં જ આવી. ટીડીઓ સાહેબે એવું કીધું કે જે હું 2 મહિનાથી નોકરી ઉપર લાગ્યો છું ને, મને જેવી જાણ થઈ મેં તાત્કાલિક એને રાજીનામું આપવાનું કીધું અને મેં રાજીનામું મંજૂર પણ કરી દીધું છે. પરંતુ હવે આમાં તપાસ કરી અને જો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ને, જે પગાર લીધો છે તે પણ પરત જમા કરાવવાનો ઓર્ડર છે તે કરવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. પણ મહત્વની વાત તો ધર્મેશ એ છે કે જયારે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું ત્યારે નીરવ પણ ન્યા હતો, તેની પત્નીની બેટા હાજરી આખું હેન્ડલ જ એ કરે છે કે પોતે સાયન જ એની પત્નીની પોતે કરે છે અને પછી બધાને પગાર ચૂકવતો હોય છે. એટલે મહત્વની વાત એ છે કે જયારે ગુજરાત ફર્સ્ટ કાલે પહોંચે છે ત્યારે ત્યાંથી નીરવ ભાગે છે અને નીરવ અચાનક જ કહી શકાય કે જે ઓર્ડર પણ નીકળી જાય છે અને તે રાજીનામું આપ્યું તેવી પણ વાત આવવા માંડે છે. કંઈક એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આમાં બધા સંડોવાયેલા હોય તેવું લાગી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે જ્યાં નીરવ કરીને જે છે તે પોતે ત્યાં પહોંચ્યા ત્યાર સુધી આ મેડમ છે તે નોકરી માટે રજા ઉપર હોય છે અને અચાનક જ તેનું રાજીનામાની વાત આવે છે. કહેવાનો મતલબ એ છે કે આ જે વ્યક્તિ છે જે આરટીઆઈ એક્ટની વિટે જે માહિતી માંગેલી છે તેમાં માહિતી કાગળ ઉપર આપેલી છે, સાઈનો કરેલી છે તે માહિતી આપવામાં આવી, પરંતુ સીસીટીવી શું કામ આપવામાં આવ્યા નહીં એક મોટો સવાલ છે. જયારે ટીડીઓને કાલે અમે પૂછવામાં આવ્યું કે તમારી પાસે સીસીટીવી આરટીઆઈ એક્ટની વિટે માયગા તો આપે આપ્યા કેમ, કે 15 દિવસ ના હોય તો આરટીઆઈ તો 2-3 મહિના પહેલા માંગેલી છે, 4 મહિના પહેલા, તો 4 મહિના પહેલા આપે આપી દેવા જોઈએ ને સાહેબ તો ખબર પડે. પણ ખરેખર તો આમાં જો હજી તપાસ કરવામાં આવશે તો હજી આ જે રાજીનામું આજે આપી દીધું છે, પરંતુ હજી કેને ખબર કે જે રાજીનામું આપ્યું 30 તારીખમાં હજી સાઈનો કરેલી હોય, કેમ કે હવે આરટીઆઈ એક્ટિવ જો માગે તો એ મળે નહીં, કેમ કે અત્યારે જો તપાસ કરવામાં આવે તો ત્યારે પણ આ સાઈનો કદાચ મારા ખ્યાલથી હોઈ શકે તેવું લાગી રહ્યું છે. ચોક્કસ આભાર હરેશ. અને મહત્વની વાત એ છે કે જેને કહી શકાય કે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ તાત્કાલિક તપાસ માને માટે નિમવી જોઈએ, કારણ કે પતિ પત્ની એ જલસા જ કર્યા, કારણ કે પત્ની નથી આવતા અને એનો પગાર આવે છે અને પતિ પત્ની પત્નીને બદલે પતિ નોકરી કરે ને પત્નીનો પગાર, આ તમામ વસ્તુ તપાસ થવી છે. તાલુકા વિકાસ અધિકારી કહે છે રાધા કે 2 મહિનાથી જ હું આવ્યો છું, રાજીનામું માગ્યું છે, પરંતુ એ અગાઉના સીસીટીવી જોતા કેટલા દિવસનો પગાર ઉધાર્યો એની સામે કાર્યવાહી થઈ છે. કોની રાજકીય સેસરમ હતી કે આ બેનને આવી સવલત આપી? બિલકુલ અનેક સવાલો છે. આભાર ધર્મેશ તમામ વિગતો સાથે જોડાવા બદલ.